તને ખબર હશે કે 10મું વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 જાન્યુઆરી મહિનામાં યોજવા જઈ રહ્યું છે અને એના ભાગરૂપે પ્રી વાઇબ્રન્ટ ટેક્સટાઇલ સમિટ સુરત ખાતે યોજવામાં આવનાર છે. 23 નવેમ્બરના રોજ સરથાણા ખાતે કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલમાં એ સમિટનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં અને માન્ય કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી દર્શનાબેન જરદોશ, જિલ્લા અને રાજ્યના મહાનુભાવો, રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર, સાંસદશ્રીઓ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં એ સમિટ યોજવાનું છે. એમાં આ વખતના ટેક્સટાઇલ સમિટની થીમ જે છે એ 2047 સુધી જે આપણે 25 વર્ષ અમૃતકાલ માટે નિહિત કરેલા છે એના ભાગરૂપે વિકસિત ભારતમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કેવી હોવી જોઈએ અને 5Fનું જે ધોરણ માન્ય વડાપ્રધાનશ્રી આપ્યું છે એનાથી આપણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ડાયવર્સિફિકેશન, વેલ્યુ એડિશન અને આગામી 25 વર્ષમાં કયા પ્રકારનો વિકાસ, નવી ટેકનોલોજીનો ઉપયોગ વધારે સસ્ટેનેબલ બને ઇન્ડસ્ટ્રી અને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેક્સટાઇલનો વિકાસ થાય, વધારે એક્સપોર્ટ ઓરિએન્ટેશન આવે ઇન્ડસ્ટ્રીમાં, એના બધા પાસાઓ આ સમિટમાં કવર કરવામાં આવનાર છે. અને એમાં ભારત સરકારમાંથી અને ઇન્ડસ્ટ્રીઝમાંથી જુદા જુદા ટેકનિકલ એક્સપર્ટ્સ પણ આવવાના છે. અને અત્યાર સુધી જ્યારથી વિભાગ દ્વારા રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી 550 કરતાં વધારે લોકોએ રજિસ્ટ્રેશન કર્યું છે. અને એસોચેમ, સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ગુજરાત સરકાર એ ત્રણેયના સહયોગથી આ સમિટ યોજવા જઈ રહ્યું છે. તો મારી તમામ મિત્રોને વિનંતી છે કે જે જે ટેક્સટાઇલ ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને આ ક્ષેત્રમાં પોતાને સ્ટેકહોલ્ડર માને છે એવા તમામ લોકોએ આમાં રજિસ્ટ્રેશન કરીને આમાં અચૂક ભાગ લેવું જોઈએ. આમાંથી ઘણા ઇનપુટ્સ અને એક્સપોઝર આપણને મળે જે ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જવા માટે અને સુરત રિજનને આગળ લઈ જવા માટે ઉપયોગી થશે.